તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે દાહોદથી. પ્રિન્સિપાલે જ કરી માસૂમની હત્યા. દુષ્કર્મનો પ્રયાસ કરતા બાળકીએ બૂમો પાડી તો હત્યા કરી પોતે જ લાશ ક્લાસરૂમમાં મૂકી અન્ય વિદ્યાર્થીઓએ જ આચાર્યોનો ભાંડો પડ્યો. દાહોદમાં 3 દિવસ પહેલા વિદ્યાર્થીની મળેલી લાશ બાબતે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી જવા પામ્યો છે. સવારે હસ્તી રમતી શાળાએ જવા નીકળેલી માસૂમની સાંજે શાળામાં જ લાશ મળતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ મામલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું અને અલગ અલગ 10 ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. 6 વર્ષની માસૂમનો હત્યારો બીજો કોઈ નહીં પણ શાળાનો આચાર્ય જ દીકર્યો. આચાર્ય ગોવિંદ રસ્તામાંથી જ બાળકીને ગાડીમાં બેસાડી લઈ આવ્યો હતો અને દાનક બગરતા દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જો કે બાળકીએ બૂમાબૂમ કરતા આચાર્યએ ક્રૂરતાપૂર્વક માસૂમની હત્યા કરી હતી, જે બાદ પોતે જ બાળકીની લાશને ક્લાસરૂમમાં મૂકી દીધી હતી. પોલીસે હાલ આચાર્યની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આવો જાણીએ કેવી રીતે 3 દિવસ આચાર્યએ પોલીસ સામે ખેલ કર્યો અને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ટેકનોલોજીની મદદથી કેવી રીતે હત્યારા ગોવિંદ નટની ક્રૂરતાનો ભાંડો ફૂટ્યો. 6 વાગ્યા સુધી બાળકી ઘરે ન આવતા શંકા ગઈ. 3 દિવસ પહેલા સિંગલવાડા પીપરિયા ગામે આવેલી ટોયણી પ્રાથમિક શાળામાંથી 1 માં અભ્યાસ કરતી 6 વર્ષીય બાળકીનો મૃતદેહ 19 તારીખે સાંજના 6 વાગ્યાના આસપાસ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે બાળકીને મોં દબાવીને મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ્યો હતો. બાળકીને ગાડીમાં રાખી શાળામાં જતો રહ્યો. દાહોદ LCB પોલીસ સહિત જુદી જુદી ટીમો બનાવી શાળામાં તપાસ હાથ ધરી હતી. તદ ઉપરાંત ડોગ સ્કોડની મદદથી ઝીણવટપૂર્વક તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. મૃતક બાળકીના માતા દ્વારા પોતાની પુત્રીને શાળાના આચાર્ય ગોવિંદ સાથે તેની 4-વ્હીલ ગાડીમાં શાળાએ જવા તે દિવસે મોકલી હતી. આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસે આચાર્ય તેમજ શાળાના શિક્ષકોની પૂછપરછ કરતા પ્રથમ તબક્કે આચાર્ય ગોવિંદે જણાવ્યું હતું કે બાળકીને હું મારી ગાડીમાં બેસાડીને શાળામાં લાવ્યો હતો, પરંતુ ત્યારબાદ તે ગાડીમાંથી ઉતરી કઈ બાજુ ગઈ તેની મને ખબર નથી અને હું મારી રોજિંદી કામગીરીમાં લાગી ગયો હતો અને શાળા છૂટ્યા બાદ મારા ઘરે જતો રહ્યો હતો, તેમ આચાર્યએ ડોંગ કરી પોલીસને ગેરમાર્ગે દોડી હતી. આચાર્યની વાતો પોલીસને ઘરે ન ઉતરતા મોબાઈલ ફોનનું ટેકનિકલ એનાલિસિસ કર્યું, જેમાં બાળકીને જે સ્થળેથી બેસાડી ત્યાંથી શાળામાં આવવા માટે લાગતા રોજિંદા સમય કરતા બનાવના દિવસે વધારે સમય લાગ્યો, તેમજ કોલ રેકોર્ડના આધારે આચાર્યની ઊંડાણપૂર્વક અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આચાર્ય ભાંગી પડ્યો હતો. આચાર્યએ કબૂલ્યું કે પોતાની ગાડીમાં બાળકીને બેસાડ્યા બાદ બાળકી સાથે છેડછાડ તેમજ અડબલા કરતા બાળકી બૂમાબૂમ કરવા લાગી હતી, જેથી બાળકીનું મોઢું દબાવી દેતા બાળકી બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ તેને પોતાની ગાડીની પાછળની સીટમાં મૂકી શાળામાં લઈ આવ્યો હતો અને બાળકીને ગાડીમાં લોક કરી મૂકી રાખી હતી. શાળા છૂટ્યા બાદ પરત જતી વખતે આચાર્યે પોતાની જાતે બાળકીની લાશને શાળાના ઓરડા અને કમ્પાઉન્ડ દિવાલની વચ્ચે મૂકી આવ્યો હતો અને તેની સ્કૂલ બેગ તથા ચપ્પલ તેના વર્ગખંડ બહાર મૂકી દીધા હતા. 30 વિદ્યાર્થી શિક્ષકોની પૂછપરછ બાદ નવી દિશા મળી. શાળામાં મૃતક બાળકી સાથે ભણતા વર્ગના બાળકોની સાથે પોલીસે સ્નેહપૂર્વક મિત્રતા કેળવી પૂછપરછ કરતા એવું ધ્યાનમાં આવ્યું હતું કે મૃતક બાળકી શાળામાં આવી જ નથી, તે બાબતની ખાતરી તેના વર્ગ શિક્ષક દ્વારા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે શાળામાં ભણતા અલગ અલગ 30 જેટલા બાળકોની પૂછપરછ કરતા એવી હકીકત સામે આવી હતી કે શાળા છૂટ્યા સુધી મૃતક બાળકી જ્યાં મરી તે સ્થળ પર હતી જ નહીં, તેમજ તેની સ્કૂલ બેગ ચપ્પલ પણ વર્ગખંડની બહાર ન હતા. આ ઉપરાંત શાળાના શિક્ષકોનું કહેવું છે કે શાળા છૂટ્યા બાદ ઘરે જતી વખતે બાળકીને આચાર્યની ગાડીમાં સૂટેલી હોવાની જોવા મળી હતી. આરોપી આચાર્ય ગોવિંદ દ્વારા પુરાવાનો નાશ કરવા માટે પોતાની 4-વ્હીલ ગાડીને ગોધરા મુકામે ધોવા પણ લઈ ગયો હતો. ત્યારે તે પહેલા બાળકીને જે દિવસે મોતને ઘાટ ઉતારી તે દિવસે આચાર્યએ બાળકીને પોતાની 4-વ્હીલ ગાડીમાં લાવી ગાડી પાર્ક કરી હતી અને બપોર બાદ ખુદ જાણી જોઈને પોતાની 4-વ્હીલ ગાડીના કાચ ખોલ્યા હતા, જેથી આવતા જતા શિક્ષકો સહિત શાળાના બાળકો આ જોઈ પોતાને ખબર નહીં બાળકી પોતાની ગાડીમાં કેવી રીતે આવી તે રીતેનો ડોંગ પણ કરવામાં આવ્યો હતો. જિલ્લાની તમામ પોલીસ આ કેસમાં સક્રિય હતી. સમગ્ર કેસમાં પોતે દાહોદ જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા સતત 3 દિવસ સુધી આ કેસમાં નજર રાખી પોતાના નિર્દેશનથી કેસના ઉડાણ સુધી પહોંચવા માટે રાત દિવસ એક કર્યા હતા.
દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા ગુનાનો ભેદ ઉકેલવા માટે જિલ્લાની તમામ પોલીસને આ કેસમાં સક્રિય કરી હતી. વિવિધ ટેકનિકલ સોર્સના આધારે આરોપી સુધી પહોંચવા માટે પોલીસે તમામ સોર્સનો ઉપયોગ કરી આ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. કેસ ઉકેલવામાં બાળકોની મદદ મહત્વની હતી. આ કેસમાં ગુના પરથી ભેદ ઉકેલવામાં પોલીસને મહત્વની મદદગારી શાળાના બાળકોએ કરી હતી. મૃતક બાળકી શાળામાં આવી હતી કે કેમ, વિશેષ સમય નાસ્તામાં હતી કે કેમ, શાળાએથી છૂટીને ઘરે ગઈ હતી કે કેમ, પોતાના સાથે રમવા આવી હતી કે કેમ જેવી પૂછપરછ શાળાના બાળકો સાથે કરી હતી, જેમાં બાળકોએ પોલીસને સંપૂર્ણ હકીકત માહિતી પૂરી પાડી હતી. એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે 19 તારીખે બાળકીની લાશ મળી હતી. તે બાબતે લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેમાં શ્વાસ રૂંધાવવાથી બાળકીનું મોત થયાનું સામે આવતા પોલીસની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. શાળામાં જઈ અલગ અલગ બાળકોની તેમજ અન્યની પૂછપરછ કરતા ધ્યાનમાં આવ્યું કે આ બાળકી તે દિવસે શાળામાં હાજર ન હતી, જેથી ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આચાર્ય બાળકીને સ્કૂલે લઈ જવા ગાડીમાં બેસાડી ગયો હતો. જો કે રસ્તામાં તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકીએ બૂમાબૂમ કરતા તેણે બાળકીનું નાક અને મોઢું દબાવી દીધું હતું, જેથી બાળકી બેહોશ થઈ ગઈ અથવા મરણ ગઈ હતી. પહેલા તો આચાર્યએ પોલીસને ઘણી ગુમાવી હતી, પરંતુ અંતે તેને ગુનો કબૂલ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. બાળકીને અડપલા કરવા તેમજ દુષ્કર્મનો પ્રયાસ કરવો તે તમામ બાબતોની કલમો ઉમેરીને તેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીના ફોનથી જ આ ગુનાનો ભેદ ઉકેલાયો. દીપક રાવલનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, દાહોદ. સર, બાળકીની હત્યાને લઈને હાલ શું ખુલાસો થયો છે? 19 તારીખના રોજ સાંજના 6:30 આસપાસ જે તોરણી ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ પાસેથી શાળાના પ્રેમાઇસીસમાં જે બાળકી ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકીની લાશ મળેલી, તે બાબતમાં એમનું પોસ્ટમોર્ટમ કરાવેલ. બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ધ્યાન પર આવેલ કે સ્મૂધરિંગથી બાળકીનું મૃત્યુ થયું છે, મતલબ એનો શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે. આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી. તમામ ટીમો, LCB, SOG, સ્થાનિક PI, પ્રોબેશનર DYSP, તમામ અલગ અલગ 10 જેટલી ટીમો આમાં બનાવવામાં આવેલી. શાળામાં જઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે એવી રીતે અલગ અલગ બાળકોની પૂછપરછ કરતા ધ્યાનમાં આવેલું કે આ બાળકી શાળામાં હાજર નહોતી, પ્રાર્થનામાં પણ નહોતી, જે મધ્યાહ્ન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ નહોતી. તો એના પરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી નહોતી. સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે 10:20 આજુબાજુમાં પ્રિન્સિપાલ ભોજભાઈ નટ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા. એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી અને ગાડીમાં આ દીકરીને બેસાડી દીધેલી. ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્ન કરતા બાળકીએ બૂમાબૂમ કરવા લાગેલી અને એનું મોઢું દાબી દેવામાં આવેલું, જેના કારણે શ્વાસ રૂંધાવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલી. ત્યારબાદ આ પ્રિન્સિપાલ પોતાની ગાડી, જે સંપૂર્ણપણે કાળા કાચવાળી ગાડી રાખે છે, આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જઈ નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધેલી. સાંજના આશરે 4:45 એણે ગાડીના કાચ થોડા થોડા ખોલી નાખેલા, જેથી કોઈ વ્યક્તિ જુએ તો એવું પ્રસ્થાપિત થઈ શકે કે ગાડીમાં પુરાઈ ગયેલી. આ ઉપરાંત જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી અને બાળકીનું દફતર જે એની ગાડીની લેગ સ્પેસમાં પડી ગયેલું અને ચપ્પલ પણ ત્યાં નીકળી ગયેલા ગાડીમાં એ ઉપાડી અને બાળકીના વર્ગખંડની સામે ખૂણાવાળી જગ્યાએ મૂકેલું, જે અમારી પૂછપરછમાં બાળકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આખા દિવસ દરમિયાન આ દફતર અહીંયા નહોતું. આ તમામ હકીકતો ધ્યાનમાં આવતા તમામ શિક્ષકોને અત્રે લીમખેડા પોલીસ સ્ટેશને સઘન અને સતત પૂછપરછ કરેલી અને તમામ ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરતા પ્રિન્સિપાલ કબૂલાત કરેલી અને ભાંગી પડેલા. અને એણે જે પહેલાં સ્ટોરી કરતા હતા કે મને ખ્યાલ નથી, મેં ઉતારી દીધી હતી, એ જ પ્રકારની વાત કરતા હતા.
એ તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું અને આ સંપૂર્ણ કૃત્ય પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના દ્વારા આ રીતે આ દીકરીની જે લાશ છે એનો નિકાલ કરવામાં આવેલો હતો. સર, આમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે કંઈક? હજી ફાઇનલ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે આવશે એમાં તમામ જે અંગોના અને ઈજાઓના વર્ણન આવશે એ રીતે આવશે, પરંતુ દેખીતી રીતે તાજેતરના ઈજાના કોઈ વુંડ જણાયો હોય એવું હાલ સુધી ધ્યાન પર આવેલું નથી. એમ છતાં બાળકીના અડપલા કરવા અથવા દુષ્કર્મનો પ્રયત્ન કરવો જે બાબતની કલમો ઉમેરી અને એની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સર, પોલીસ પૂછપરછમાં આવું કોઈ કે એડલ્ટ મૂવી જોવાનો કે ફોન જોવાનો શોખ હોય? ના, આરોપીના ફોનમાંથી એવી કોઈ હકીકત હજી સુધી મળી નથી, પરંતુ એમના ફોનને ફોરેન્સિકમાં મોકલવામાં આવશે, જે એમની ડિલીટેડ હિસ્ટ્રી તમામ રિટ્રાઈવ કરવામાં આવશે અને જેના ઉપરથી આ હકીકત ધ્યાનમાં આવશે. અને મુખ્ય વસ્તુ એ છે કે આ સંપૂર્ણ ગુનાનો જે ભેદ ઉકેલાયો છે ટેકનિકલ એનાલિસિસથી અને ખાસ કરીને આરોપીના ફોનથી ઉકેલાયો. સર, પ્રિન્સિપલની એજ કેટલી હશે? 55 ની આસપાસ હશે. ઓકે સર, થેન્ક યુ.